seventh lecture of indirect speech. Seventh lecture is imperative synthesis material. Agnarth vakya. Khabar kyam padhe ke vakya agnarth che. To ke a direct vakya ni shuruat. Kaan to sidhi kriya bati thati hoy. Kaan to please don't and kindly jawab shabd thi thati hoy. Jyare apde koi vakya apelu che. એમાં જોવાનું કે ભાઈ વાક્યની શરૂઆત સીધી ક્રિયાપદ થી એટલે કે અહીં પહેલું વાક્ય છે કે તને વિપુલને કીધું મૂવ ધીસ બેન્ચ તો શરૂઆત શેનાથી થયા સીધી ક્રિયાપદ થી એટલે વાક્ય કેવું થયું આગળ થયું જયારે બીજું વાક્ય મેં દર્શાવેલું હશે અહીંયા જુઓ શિક્ષકે વિદ્યાર્થીઓને કીધું ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ વાક્યની શરૂઆત ડોન્ટ થી થઈ ત્રીજું વાક્ય રીતેશ એ સંધ્યાને એવું કહે છે પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક તો પ્લીઝ છે બરાબર મહેરબાની કરીને તો પ્લીઝ કાઇન્ડલી જેવા શબ્દો હોય ડોન્ટ જેવા શબ્દો હોય એ ઇન્ડિયા કરતી વખતે નીકળી જશે ઓકે હવે આજ્ઞાર્થ વાક્ય હોય તો એમાં રિપોર્ટિંગ વર્બ શું આવશે અને સંયોજક શું આવશે સંયોજક માત્ર ટુ વાક્યનો ભાગ નકારવો એટલે ડોન્ટ જેવો થી શરૂઆત થઈ હોય તો નોટ ટુ લખવાનું પણ હવે સમજી લઈએ રિપોર્ટિંગ વર્બ તમને એવું ફીલ થાય કે ભાઈ આ વાક્યમાં વિનંતી કરેલી છે તો તમારે લખવાનું રિક્વેસ્ટેડ તમને એવું ફીલ થાય કે ભાઈ આમાં હુકમ કરેલો છે ઓર્ડર લખવાનું તમને એવું લાગે કે ભાઈ સલાહ આપેલી છે એડવાઇસ લખવાનું એમનો ભાવ તમને એવું પ્રતિપાદિત થાય કે સૂચન કરેલું છે સૂચના આપે છે તો સજેસ્ટેડ લખવાનું વોર્ન ચેતવણી આપેલી હોય તો વોર્ન લખવાનું થ્રીટન ધમકી આપી હોય તો થ્રીટન લખવાનું તો હવે ટીએચ આર લખી અને ઈટ નું વી થી ઈટન નો સ્પેલ લખવાનો અને પછી ઈ લગાડવાનું એટલે થ્રીટન એટલે ધમકી તમને વાક્યનો ભાવ સ્પષ્ટ ન થાય તો તમે આસ્ક અથવા તો ટોલ લખી શકો એમાં કોઈ મનાઈ નથી એ વાક્ય કરેક્ટ રહેશે પણ એ વિષયોજક વાત કરીએ પ્રમાણે ટુ અને નોટ ટુ પેલું વાક્ય સોલ્વ કરતા કેતન સેડ ટુ વિપુલ કેતને વિપુલને કીધું મૂવ ધીસ બેન્ચ આ બેન્ચ હટાવો કેતન નું કેતન મને એવું ફીલ થયું કે કેતને વિપુલને આજ્ઞા કરેલી છે હુકમ કર્યો છે એટલે ઓર્ડર્ડ તો કેતન ઓર્ડર્ડ વિપુલ તમને એવું ફીલ થાય કે ભાઈ વિનંતી કરી ડેફિનેટલી યુ કેન ગેટ શું લડાઈ કરી શકો રિક્વેસ્ટ લખી શકો કેતન ઓર્ડર્ડ વિપુલ હવે મૂવ ધીસ બેન્ચ સંયોજક તરીકે અમે ટુ નો યુઝ કર્યો તો ટુ હવે ટુ સાથે ક્રિયાપદનું મૂળરૂપ જ આવે છે તો અહીંયા કાળ બદલશે નહીં હું એવું નથી કેતો કે અજ્ઞાત વાક્યમાં કાળ નહીં બદલે પરંતુ અજ્ઞાત વાક્યનું જે શરૂઆતનું ક્રિયાપદ છે કે જે ટુ સાથે આપણે યુઝ કરવાનું છે એમનો નહીં બદલે હવે અહીંયા એન કે અધરવાઇઝ કરી અને બીજું કઈ લખ્યું હોય કે ભાઈ બેન્ચ હટાવો અધરવાઇઝ બરાબર આઈ કાન્ટ સીટ હિયર તો એનું કાન્ટ નું કોનેક્ટ કરવું પડશે એમના પછીનું વાક્ય છે સાહેબ પરંતુ ટુ સાથેનું ક્રિયાપદમાં એ કાળ બદલશે નહીં એટલે ટુ મૂવ એમને એમ રહેશે એટલે કે એમનું ક્રિયાપદ જે છે એ વિધુ નહીં થાય ધીસ નું ધેટ બેન્ચ નું બેન્ચ તો વાક્ય એવું બન્યું કે કેતન ઓર્ડર વિપુલ ટુ મૂવ ધેટ બેન્ચ કેતને વિપુલને બેન્ચ હટાવવા માટે હુકમ કર્યો આજ્ઞા કરી વાક્ય નંબર બીજું ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ હવે ધ ટીચર નું ધ ટીચર સંયોજક જે રિપોર્ટિંગ વર્ગ એડવાઇઝ સાંભળનાર ધ સ્ટુડન્ટ્સ સંયોજક ટુ અથવા નોટ ટુ તો વાક્યની શરૂઆત ડોન્ટ થી થાય તો ડોન્ટ નીકળી જ યુઝ કરેલો છે નોટ ટુ સાથે વેસ્ટ તો એમને એમ રહેશે યોર એટલે સાંભળનાર કોણ છે વિદ્યાર્થી એક નથી વિદ્યાર્થીઓ છે એટલે ધેનું ધેર ટાઈમનું ટાઈમ બરાબર ને ત્રીજું વાક્ય રીતેશ સેડ ટુ સંધ્યા પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક રીતેશ સંધ્યા સેટ ટુ નું શું થશે તો સેટ ટુ નું અહીંયા રિક્વેસ્ટ એટલા માટે કરેલું છે
કે પ્લીઝ છે પ્લીઝ અને કાઇન્ડલી હોય તો વિનંતી જ કરેલી હોય વધારે તો રિતેશ રિક્વેસ્ટેડ સંધ્યા પ્લીઝ નીકળી જશે ટુ હેલ્પ હવે મી બોલનાર રિતેશ છે તો એમનું કર્મ વિભક્તિનું રૂપ ઇન લખેલું છે ઇન ઇન માયનું બોલનાર પુરુષ છે એમનું માલિકીનું રૂપ હિઝ વર્કનું વર્ક તો વાત કરી દીધી આજ્ઞાર્થ વાક્યોની પણ આજ્ઞાર્થમાં લેટ અને લેટ્સ ને સમજી લઈ કે વાક્યની શરૂઆત લેટ થી થઈ હોય અને વાક્યની શરૂઆત લેટ્સ થી થઈ હોય લેટ્સ એટલે કે લેટ અસ કેટલીક વખત આવી રીતે આપી દે લેટ અસ કેટલીક વખત લેટ્સ આપી દે ટૂંકું હવે પેલા જોઈ લઈએ લેટ લેટ થી વાક્ય શરૂ થયું હોય તો એમાં રિક્વેસ્ટિડ અને ટુ એવી રીતે લેટ થી વાક્યની શરૂઆત થઈ હોય અને એનો રિપોર્ટિંગ રિક્વેસ્ટેડ લખવાનો અને સંયોજક ટુ લખવાનો સિવાય કે દરખાસ્ત કરેલી તમને લાગે તો પેલી બાજુની રચના હશે હું હમણાં તમને સમજાવું છું પેલું વાક્ય રાજ સેડ ટુ મી લેટ મી રીડ ઇટ તો રાજનો રાજ લેટ છે એટલે રિક્વેસ્ટેડ લખેલું છે મેં અહીંયા રિક્વેસ્ટેડ સાંભળનાર તો મી તો એક સાંભળનાર બોલનારમાં કોઈ ચેન્જ નહીં થાય હવે લેટ છે તો સંયોજક શું આવશે આમાં ટુ ટુ મૂકી અને પછી ટુ લેટ લખવાનું શું લખવાનું ટુ લેટ સાથે મી છે તો બોલનારનું થશે બોલનાર રાજ પુરુષ છે એટલે એનું કર્મ વિભક્તિનું ઇન થશે રીડનું રીડ થશે ઇટનું ઇટ બરાબર તો ક્રિયાબંધ રૂપ કઈ ચેન્જ થશે પરંતુ તમને એવું ફીલ થાય કે દરખાસ્ત કરી આવી રીતે દરખાસ્ત કરેલી હોય તો રિક્વેસ્ટેડ નહીં આવે તો એમને બદલે તમારી પ્રપોઝ નું યુઝ કરવો પડશે અને પ્રપોઝ નું યુઝ કરશો તો સંયોજક આવશે ધેટ હવે પ્રપોઝ ધેટ લખ્યા પછી એમાં જે લેટવાળું વાક્ય છે બરાબર છે એ લેટવાળા વાક્યમાં તમને કર્મ વિભક્તિનું રૂપ આપેલું હશે એ પ્રમાણે સાંભળનાર કે બોલનારનું કરતાનું રૂપ મૂકી અને પછી શુડ બી એલોડ ટુ લખવાનું અને શુડ બી એલોડ ટુ ટુ સાથે ક્રિયાપદનું છે મૂળ રૂપ હોય જોઈ દેવાનું સાંભળો પેલું વાક્ય બીજું વાક્ય મીના સેડ ટુ સર તો મીના નું મીના કર્યું સેડ નું પ્રપોઝ સર નું સર સંયોજક ધેટ તો આમાં લેટ નીકળી જશે એટલે કે આ લેટ નીકળે તો લેટ ને બદલે શુડ બી અલાઉડ ટુ આવશે તો લેટ નીકળી ગયું તો ધેટ પછી શુડ બી અલાઉડ ટુ તો સી શા માટે લખો કેમ કે અહીંયા મી હતું મી એટલે બોલનાર મીના નું સી તો સી શુડ બી અલાઉડ ટુ ટુ પછી સીધું આ જે વાક્ય છે આસ્ક અ ક્વેશ્ચન ટુ આસ્ક અ ક્વેશ્ચન એ લખી નાખ્યું બરાબર ઓકે હવે અહીંયાથી આપણે ચેન્જ થશે ટ્વિસ્ટ આવશે કે લેટ્સ અથવા તો લેટ અસ એ થાય તો એમાં રિપોર્ટિંગ વર્ડ પ્રપોઝ અથવા સજેસ્ટેડ કોઈ પણ યુઝ કરી શકો પણ પ્રપોઝ વધારે આપો તો બેટર રહેશે સંયોજક ધેટ અને ધેટ લગાવ્યા પછી બહાર તે આપણે જો અસ કીધું છે અસ એટલે કે અસ નું વી અને વી નું ધે એટલે આપણે સંયોજક ધેટ લખ્યા પછી ધે શુડ પ્લસ જે વિવન છે લગાડી દેવાનું ધે શુડ પ્લસ વિવન પણ વી ક્યારે આવશે ધ્યાને બદલે તો કે બોલનાર આઈ અથવા યુ હોય તો શું આવશે વી આવશે એટલે કે બોલનાર આઈ હોય તો વી આવશે બાકી બધામાં ધ્યેય શુડ પ્લસ વી માં આવશે તો જુઓ બીજું વાર પ્રિયા સેડ ટુ રિંકલ તો પ્રિયા સેડ ટુ રિંકલ અહીંયા લેટ્સ છે તમે વિચારે વિનાનું પહેલા પ્રપોઝ મૂકી દીધું તો પ્રિયા નું પ્રિયા સેડ ટુ નું પ્રપોઝ રિંકલ નું રિંકલ સંયોજક સ્વયં ધેટ ધેટ લખ્યા પછી લેટ્સ હોવાથી લેટ્સ કાઢી નાખ્યું એમને બદલે ધે શુડ નો યુઝ થયો તો ધે શુડ પછી પ્લે ક્રિકેટ તો બેઠે બેઠું પ્લે ક્રિકેટ મૂકી ગયું કોઈ પ્રકારનું મેં પરિવર્તન કર્યું નથી જો આ પ્રિયા છે ને એમને બદલે આઈ હોત ને તો અહીંયા વી થાય પણ અહીંયા પ્રિયા નું પ્રિયા જ છે કોઈ પણ બીજું હોય તો આપણે ડેફિનેટલી ધે કરવાનું બરાબર તો આપણે સમજી લીધા આજ્ઞાત વાક્યો લેટ થી શરૂ થતા અને લેટ થી શરૂ થતા વાક્યોનું ઇન્ડિરેક્ટ કેવી રીતે કરીશું થેન્ક યુ